સાથે હું છું ધારા જોશી. લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો. ભાજપ સરકાર વિરુદ્ધ ખેડૂતોમાં ફાટી નીકળેલ રોષની આગ આજે રાજકોટ પહોંચી. બાબરામાં જીવદયા પરિવાર દ્વારા ઉદાહરણીય કાર્ય. રસ્તા પર રઝળતા નિરાધાર પશુઓના શિંગડા પર લગાવી રેડિયમ પટ્ટી. જામનગર જિલ્લાના વિજરખી ગામના પડતર પ્રશ્નો બાબતે ગ્રામજનોના દેખાવ. જામનગર જિલ્લાના વિજરખી ગામે વીજ પોલ, સ્ટ્રીટ લાઇટ તથા આંગણવાડી મુદ્દે સરપંચ સહિત લોકોની રોષભેર રજૂઆત. જામનગર જિલ્લાના વિજરખી ગામમાં ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં વીજ પોલ નથી અને જે છે તે એકદમ જર્જરિત હાલતમાં છે. વીજ વાયરો તૂટેલા અને લટકેલી હાલતમાં છે. એક વખત ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થાય છે પછી પાછી ક્યારે ચાલુ થાય તેનું કંઈ જ નક્કી હોતું નથી. આ ઉપરાંત ગામમાં આંગણવાડી તથા તાલુકા પંચાયતની ઓફિસ ચાલુ કરવાની માંગણી ઘણા સમયથી મૂકેલી હોય. જીવાભાઈ સરપંચ તરીકે કહેતા હું અને ભાઈ આપણે રજૂઆત કરી છે તાલુકામાં જિલ્લા પંચાયતે. ત્યાં લાઇટનો હજી પ્રોબ્લેમ ઊભો નથી થયો અને અવારનવાર ધક્કા મને ખવડાવ્યા છે. બરાબર રાઘવજીની 50,000ની ગ્રાન્ટ પાસ થયેલ છે પણ હજી એનો જવાબ આવતો નથી. રાઘવજીભાઈની ગ્રાન્ટમાંથી બે ગામની પાસ થયેલ છે, દડિયાની છે, વિજરખીની છે અને આટલી આટલી વાર રજૂઆત કરી છે પણ કોઈ જવાબ આવતો નથી એનો. આંગણવાડીનો શું પ્રશ્ન છે? આંગણવાડી બે વર્ષ ત્યાં કમ્પ્લેટ કરેલી છે. એક આંગણવાડી અધૂરી પડી છે. ન્યાય તાલુકામાં બધે રજૂઆત કરી છે, થઈ જાય કરે પણ એનો કાંઈ ઉકેલ હજી આવ્યો નથી. હજી એક આંગણવાડી એમને અધૂરી પડી છે. પછી પંચાયત ઓફિસ કે પાસ થઈ ગઈ છે તમારી, પંચાયત ઓફિસનું હજી કાંઈ નિરાકરણ આવ્યો નથી. તમે શું ઈચ્છો છો સરકાર પાસે? હવે સરકાર પાસે અમે ઈચ્છી છીએ, અમારી વાત કાંઈ સાંભળતા જ નથી. કોઈ જાતની રજૂઆત આટલા દી ધક્કા જ ખબર આવે, આજ કરી દે હું, કાલ કરી દે હું, કંઈ એનો નિરાકરણ આવ્યો જ નથી. હજી કોઈ જાતનો ઉકેલ આવ્યો જ નથી. અને રાઘવજીભાઈ કે આટલી તમને ગ્રાન્ટ ફાળી દઉં, આટલી ફાળી દઉં, કાંઈ કર્યું જ નથી. એકે થાંભલામાં લાઈટો આવી જ નથી. રાઘવજીભાઈ તમારા ગામમાં કયા હોદ્દા ઉપર છે? અટાણે તો કાંઈ છે જ નહીં. પ્રથમ હતો ત્યાં આયા કરતા હતા. મને કે મત દો ને તમારું બધું જે કામ હોય છે કાલી રાતે આવશો કરી દો, પણ કાંઈ એ જાતનો ઉકેલ કર્યો જ નથી. એના માટે તમે ક્યાં ગયા ઓફિસે? ઓફિસે ગયા, રાઘવજીભાઈને ત્રણ પહેરે રજૂઆત કરી. રાઘવજીભાઈ આ મેં તો ગ્રાન્ટ મોકલાવી દીધી, હવે એ કાંઈ આવતો નથી. ગ્રાન્ટ કેમાં મોકલાવી? એ આમાં તાલુકામાં મોકલાવી છે. ત્રણ ફેરે રજૂઆત કરી, અરજી કરીને લઈ આવ્યા છે, એનો કાંઈ જવાબ આવતો. હજુ સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આમ વિજરખી ગામના મૂળભૂત સવલતોના બાબતે સરપંચ અને ગ્રામજનો તરફથી અનેક વખત રજૂઆતો કરવા છતાં આવા પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી ન આવતા હવે આંદોલનનો માર્ગ અપનાવશું તેવું રોષભર જણાવેલ. રિપોર્ટર અનવર ઘોઘા સાથે જીતેશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા જેવા ઘણા રાજ્યોમાં ખેડૂતોમાં ભાજપ સરકાર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે, જે હવે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે. ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવો મળતા ન હોય કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારાજગી વધી રહી છે, જેના ભાગરૂપે આજે રાજકોટ તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતો બેડી ગામ પાસે એકઠા થઈ દૂધ તથા શાકભાજી રસ્તા પર ફેંકી ભાજપ સરકાર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. છેલ્લા 3 દિવસથી ખેડૂતો કોંગ્રેસ સાથે મળી આવા સરકાર વિરુદ્ધ દેખાવો યોજે છે અને આવનાર દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા સંકેતો મળે છે. દેખાવ દરમિયાન ચક્કાજામના પ્રયાસો થતાં પોલીસ દ્વારા 10થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. બાબરાના જીવદયા પરિવાર દ્વારા રસ્તા પર રઝળતા નિરાધાર પશુઓના શિંગડા પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી જેથી અકસ્માતોની સંભાવનાઓ ઘટે. બાબરામાં જીવદયા પરિવાર દ્વારા અનેક ઉત્તમ કામગીરી બજાવવામાં આવે છે. તાજેતરમાં જીવદયા પરિવાર દ્વારા રસ્તા પર રઝળતા નિરાધાર પશુઓના શિંગડાઓ પર રેડિયમ પટ્ટી લગાવવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે,
જેમાં 500 જેટલા રઝળતા પશુઓને આવરી લેવાયા છે. રાત્રિ દરમિયાન પશુઓ જાહેર રસ્તાઓ ઉપર આવી અને બેસતા હોય છે, જેથી વાહન ચાલકોને બેસેલા પશુઓ ન દેખાતા અકસ્માત થવાની સંભાવનાઓ વધે છે. અકસ્માતથી પશુઓને બચાવવા રેડિયમ પટ્ટી લગાવવામાં આવી રહી છે. હું તરીયા મૌલિક બાબરા જીવદયા પરિવાર. બાબરા શહેરની અંદર અંદાજિત રેડિયાર પશુની સંખ્યા 500 થી 600 જેટલી છે, અને રોડ અકસ્માત ના બને એના માટે રિફ્લેક્ટર રેડિયમ મારવામાં આવે છે. છેલ્લા 2-3 દિવસથી આ કામગીરી સતત કરવામાં આવતી રહી છે, અને આગામી 2-3 દિવસ સુધી કરવામાં આવશે, જેના લીધે કે રોડ ઉપર એક્સિડન્ટ થતા ઘણા સંખ્યામાં ઘટાડો થશે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, અમરેલી. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવા જ રસપ્રદ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.